કેમ છો બાળકો, હું છું પટેલ હિરલ ફ્રોમ અશ્રમિક વિદ્યાલય. આગળ આપણે ચેપ્ટર નંબર 14માં અભ્યાસ કરી ગયા. હવે આપણે ચેપ્ટર નંબર 15 કેટલી ચોટલીઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. અહીં આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીં કેટલીક માહિતી આપવામાં આવેલી છે, તેના આધારે તમારે શું કરવાનું છે, એના જવાબ લખવાનો છે. અહીં જૂતાનું માપ એટલે કે જે નંબર હોય એ અને બાળકોની સંખ્યા, તો જૂતાનું માપ અહીં કેટલું છે? 13, 12, 11, 10 અને 9. હવે બાળકોની સંખ્યા, તો 13 નંબરના જૂતા છે એમાં બાળકોની સંખ્યા 2, 12 નંબરના જૂતા છે એમાં બાળકોની સંખ્યા 5, 11 નંબરના જૂતા છે એમાં બાળકોની સંખ્યા 3, 10 નંબરના જૂતા છે એમાં બાળકોની સંખ્યા 1 અને 9 નંબરના જૂતા છે એમાં બાળકોની સંખ્યા છે 2. હવે આ જે કોષ્ટક છે એના આધારે આપણે શું કરીશું? પ્રશ્નોના જવાબ લખીશું. કુલ બાળકોની સંખ્યા 13. હવે 1 નંબર પર છે, કેટલા બાળકોના જૂતાના નંબર 11 છે? તો આપણે જૂતાના નંબર લખવાનું છે, તો કોષ્ટકમાં જોઈશું 11, જૂતાના નંબર 11માં બાળકોની સંખ્યા કેટલી? 3. એટલે અહીં લખવાનું 3 બાળકોના જૂતાના નંબર 11 છે. 2 નંબર પર છે, કેટલા બાળકોના જૂતાના નંબર 13 છે? તો આપણે કોષ્ટકમાં જઈશું, અહીં 13 નંબરના જે જૂતા છે એમાં કેટલા બાળકોની સંખ્યા? 2. એટલે શું આવશે જવાબ? કે 2 બાળકોના જૂતાના નંબર 13 છે. કેટલા? 2 બાળકોના જૂતાના નંબર 13 છે. હવે કયા નંબરવાળા જૂતા સૌથી ઓછા છે? તો કોષ્ટકમાં જોઈશું, હવે કયા નંબરવાળા જૂતા સૌથી ઓછા છે? તો આપણે જોઈએ 13 નંબરના જૂતા 2, 12 નંબરના જૂતાની સંખ્યા 5, 11માં 3, 10 નંબરમાં 1 અને 9 નંબરમાં 2. તો સૌથી ઓછા કયા નંબરના જૂતા તમને જોવા મળે છે? તો 10 નંબરના. એટલે તેની સંખ્યા કેટલી છે? 1. તો આપણે જવાબમાં લખી દેવાનું શું આવશે? 10. કયા નંબરના જૂતા સૌથી ઓછા છે? તો 10 નંબરવાળા જૂતા સૌથી ઓછા છે. આ રીતે પ્રશ્નોના જવાબ લખવાનું છે. અહીં પ્રશ્નોના જવાબ આપો, એમાં નામ, તો અહીં બાળકોના નામ આપવામાં આવેલા છે અને તેના ગુણ. ઉમંગ 48 ગુણ, ઉર્મી 36 ગુણ, નમન 29 ગુણ, નરેશ 40 ગુણ અને નિશા 36 ગુણ. આના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં 1 નંબર પર, સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા? તો આપણે કોષ્ટકમાં જોઈએ. ચલો હવે ગુણની સંખ્યા જોઈએ, તો સૌથી વધારે ગુણ કયા દેખાય છે? તો 48, 44 કોના છે? ઉમંગના. તો આપણે જવાબમાં લખીએ શું લખીશું? કે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે? તો અહીં આવશે ઉમંગ, ઉમંગે મેળવ્યા છે. અને તે પણ કેટલા? તો 44. કેટલા? તો 48. વાક્ય પૂરું. હવે સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા? સૌથી ઓછા ગુણ કોના છે એ આપણે જોઈશું. અહીં સૌથી ઓછા ગુણ કોના દેખાય છે? તો સૌથી નાની સંખ્યા કઈ છે? 48, 36, 29, 40 અને 36. તો કેટલા છે? 29. તો કોણ છે? નમન. તો સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા? નમને. જવાબમાં શું આવશે? સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા? તો સૌથી ઓછા ગુણ નમને મેળવ્યા. સૌથી ઓછા ગુણ નમને મેળવ્યા છે. હવે સરખા ગુણ કોણે કોણે મેળવ્યા? હવે કોના ગુણ સરખા છે એ આપણે જોઈશું. હવે આપણે જોઈએ કે અહીં કોના ગુણ સરખા છે, એટલે માર્ક્સ કોના સરખા છે. તો અહીં આ પણ 36 છે અને અહીં પણ 36 છે. તો કોણ? ઉર્મી. અને બીજું કોણ છે? નિશા. તો ઉર્મી અને નિશાના ગુણ સરખા છે. સરખા ગુણ કોણે કોણે મેળવ્યા? તો શું આવશે? સરખા ગુણ
મમ્મી અને નિશાએ મેળવ્યા. આ પ્રકારે જવાબ લખવાનો છે. ઉર્મી કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે? ઉર્મી કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો કોષ્ટકમાં જોઈએ. હવે ઉર્મી કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો ઉમંગના કેટલા ગુણ છે? 48 અને ઉર્મીના છે 36. શું કરવાનું આપણે? સૌથી પહેલાં ઉમંગના ગુણ કેટલા છે? તો 48 ઉમંગ. અને ઉર્મીના ગુણ કેટલા છે? 36. હવે આ જે ગુણ છે એમાંથી આપણે બાદબાકી કરવાની છે. તો 8માંથી 6 જશે તો કેટલા વધશે? 2. અને 4માંથી 3 જશે તો કેટલા વધશે? 1. એટલે શું જવાબ આવ્યા? 12 જવાબ મળ્યા. એટલે ઉર્મી કરતાં ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો 12 ગુણ વધારે છે. આ રીતે એનો જવાબ આવશે. ઉર્મી કરતાં ઉમંગને કેટલા ગુણ? 12 ગુણ વધારે છે. હવે છે નરેશ કરતાં નમનને કેટલા ગુણ ઓછા છે? આપણે શું જોવાનું છે? નરેશના ગુણ અને નમનના ગુણ. નરેશ કરતાં નમનને કેટલા ગુણ ઓછા છે? તો જોઈએ કોષ્ટકમાં. અહીં નમનના ગુણ છે 29 અને નરેશના ગુણ છે 40. તો એને પણ આપણે બાદબાકી કરીને જવાબ મેળવશું. સૌથી પહેલાં નરેશના ગુણ કેટલા છે? તો 40. અહીં લખી દેવાનું નરેશ. અને નમનના ગુણ કેટલા છે? તો 29. અહીં લખી દેવાનું નમન. હવે કુલ કેટલા થશે? તો 40માંથી આપણે 29 બાદ કરવાના છે. શૂન્યમાંથી 9 જશે ના જાય, તો આપણે શેષ લેશું. 4 પર આવશે 3 અને 0 પર આવશે 10. 10માંથી 9 જશે તો કેટલા વધશે? 1. અને 3માંથી 2 જશે તો તે પણ 1 વધશે. એટલે કુલ કેટલા આવ્યા? તો 11. એટલે નરેશ કરતાં નમનને કેટલા ગુણ વધારે ઓછા છે? તો 11 ગુણ ઓછા છે. હવે 6 નંબર પર છે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો થાય તે આપણે શોધીશું. તો સૌથી વધુ ગુણ કોના છે અને સૌથી ઓછા ગુણ કોના છે તે આપણે સૌથી પહેલાં જોશું. ચાલો, સૌથી વધુ ગુણ કોના છે? તો 48 કોના છે? ઉમંગના. અને સૌથી ઓછા ગુણ કોના છે? તો 29. આ બે વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. તો શું કરવાનું? 48 અને 48માંથી આપણે 29ને બાદ કરીશું. સૌથી વધારે ગુણ કેટલા છે? 48. કોના છે? ઉમંગના. અને સૌથી ઓછા કોના છે? નમનના. કેટલા છે? 29. અહીં નમન. હવે 48માંથી 29 બાદ કરીએ, 8માંથી 9 નહીં જાય, તો શું કરવાનું? શેષ લેશું. 4 પર આવશે 3 અને 8 પર આવશે 10. 10ને 8 18. 18માંથી આપણે 9 બાદ કરીશું તો કેટલા આવશે? 9 આવશે. અને 3માંથી 2 બાદ કરીશું તો 1. એટલે કેટલા જવાબ આવશે? 19. હવે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો થયો? તો 11. એટલે અહીં લખી દેવાનું કે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ વચ્ચેનો તફાવત કેટલો છે? તો 19. તફાવત 19 થાય. ખ્યાલ આવી ગયો આ રીતે કરવાનું? હવે છે 7 નંબર પર, ઉમંગને નિશા કરતાં કેટલા ગુણ વધારે ગુણ છે? ઉમંગને નિશા કરતાં કેટલા વધારે ગુણ છે? તો આપણે સૌથી પહેલાં ઉમંગના ગુણ જોઈશું. તો ઉમંગના ગુણ કેટલા છે? 48. હવે નિશાના ગુણ જોઈએ. ઉમંગના ગુણ છે 48 અને નિશાના ગુણ છે 36. અહીં લખી દેવાનું ઉમંગના ગુણ છે 48 અને નિશાના કેટલા છે? 36 નિશાના. હવે આપણે બાદબાકી કરીશું. કેટલા ગુણ વધારે શોધવાનું હોય તો આપણે બાદબાકી કરવાનું છે. 8માંથી 6 જશે તો કેટલા વધશે?
બે અને ચારમાંથી ત્રણ જશે તો કેટલા વધશે? એક. કેટલા જવાબ આવ્યો? બાર. હવે ઉમંગને નિશા કરતાં કેટલા ગુણ વધારે છે? તો અહીં આવશે ઉમંગને નિશા કરતાં કેટલા ગુણ વધારે છે? તો બાર ગુણ વધારે છે. આ પ્રકારે જવાબ આવશે. હવે આઠ નંબર પર ઉર્મીને નરેશ કરતાં કેટલા ઓછા ગુણ છે? ઉર્મીને નરેશ કરતાં કેટલા ગુણ ઓછા છે? તો આપણે શું કરવાનું છે? ઉર્મીના ગુણ જોવાના અને નરેશના ગુણ જોવાના. ઉર્મીના ગુણ છે 36 અને નરેશના ગુણ છે 40. હવે આપણે 36 અને 40 છે એમાંથી 40માંથી આપણે 36ને બાદ કરવાનું છે. હવે 40 ગુણ કોના છે? નરેશના, અને ઉર્મીના છે 36 ગુણ. ઉર્મીના 36 ગુણ અને નરેશના 40 ગુણ. આપણે 40માંથી 36ને બાદ કરવાનું, એની બાદબાકી કરીને જે જવાબ આવશે તેટલા ગુણ કોના? ઉર્મીના ઓછા હશે. એટલે એ દાખલો તમારે જાતે કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો બાળકો? આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા. હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.